नमस्कार सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। सुप्रसिद्ध यात्राधाम पावागढ़ खाते निज मंदिर निर्माण ने लईने 6 दिवस माटे माताजी ना दर्शन बंद राखवानो निर्णय लेवामां आव्यो छे। अमदावाद अने श्रीनगर वच्चे एप्रिल थी डायरेक्ट फ्लाइट शुरू थशे। जनकल्याण विकास संगठनना बेनर हेठळ દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાની હેઠળ આજે દાતા અમીરગઢ વડગામ પાલનપુર વિસ્તારના આદિવાસી બંધુઓએ વન અધિકારી માન્યતા ધારો 2006 લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। માગરોળ કેશોદ બાયપાસ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત। ભરૂચ એલસીબીએ નેત્રંગ ખાતેથી લજગરી કારમાં મહારાષ્ટ્રથી ગુજરાત લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા। કેશોદના ટીટોડી ગામમાં ખેડૂતોએ કરી કારા ઘઉંનું વાવેતર। મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી કારા ઘઉંનું વાવેતર કરી લોકોમાં ખાવામાં ઉપયોગમાં પસંદ ન હોવાથી આગામી વર્ષોમાં કારા ઘઉંનું વાવેતરમાં ઘટાડો થાય તેવું ખેડૂત નિધારણા। દીવમાં વરાંકબારાની વાડી વિસ્તારની પ્રજાએ દાદરાનગર હવેલીના સાંસદ સ્વ મોહનભાઈ ડેલકરને કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ન્યાય માટે ઉઘરાવી માંગ। અંબાજી પાસે આવેલા કુંભળિયા ગામમાં કોરોના વાયરસ વિરોધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાવ વધારાને લઈને છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતર્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે। પ્રાંતિજ તાલુકાના પલ્લાચરની મહિલા પાસે ડાન્સ શીખવાના બહાને મહિલાના ખાતામાંથી રૂપિયા 95,156 સરકી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાંતિજના ઝીંઝવા ખાતે એક ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ફૂલફાટ બેદરકારી રીતે હંકારી લાવી એક મહિલાને શરીરે ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી ફ્રેક્ચર કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। પ્રાંતિજના સાપર ગામની સીમમાં જુગાર રમતા 4 શકુનીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના જેઠાજીના મુવાડા ગામે સ્મશાનના રસ્સાની તકલીફ। આઝાદી બાદ અત્યાર સુધી સ્મશાનમાં જવાના રોડની નથી વ્યવસ્થા। ખાડા ટેકરાવાળા રસ્તે નીકળવું પડે છે લઈને અંતિમ યાત્રા। અંતિમ સંસ્કાર માટે લાકડા પણ ખભે ઉંચકીને લઈ જવા પડે છે। સ્થાનિક લોકો પરેશાન, ભાજપ કોંગ્રેસના નેતાઓને રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય। સાબરકાંઠા જિલ્લાના અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। તાલોદ તાલુકાના જેઠાજીના મુવાડા ગામે સ્મશાનના રસ્તાની તકલીફ। આઝાદી બાદ અત્યાર સુધી સ્મશાનમાં જવાના રોડની વ્યવસ્થા પણ નથી કરાઈ। ખાડા ટેકરાવાળા રસ્તે નીકળવું પડે છે અંતિમ યાત્રા લઈને। અંતિમ સંસ્કાર માટે લાકડા પણ ખભે ઉંચકીને લઈ જવા પડે છે। સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે। ભાજપ કોંગ્રેસના નેતાઓને રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય। કોરોના કારમાં ગુજરાતનો જીડીપી ઘટીને 0.6%, રાજસ્થાનનો જીડીપી 11%। વડોદરામાં વિદાય વેરાએ કન્યાનું મોત, કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ। સુરત ખાતે જુગારમાં ખેલાયો ખૂની ખેલ, ચાકુના ઘા મારી યુવકને રેસી નાખ્યો। રાજકોટમાં સમી સાજે હત્યા, પથ્થરના ઘા ઝીકી મિત્રને ઉતારી દીધો મોતને ઘાટ, બેની ધરપકડ। અમદાવાદ જમાલપુરમાં તોડપાણી માટે ગયેલા 3 શખ્સોને પૈસા ન મળતા કરી મારઝૂડ। સેન્સર 357 અંક ઘટ્યો, નિફ્ટી 14,980ની નીચે। ધોધાના સદનોદર ગામે ભીમ સૈનિકની હત્યા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 480 કેસ નોંધાયા।
सूरत में कोरोना अत्यार सुधी में 54,175 केस नोंधाया। नायब मुख्यमंत्री नितिनभाई पटेले कोरोना रसी नो पहलो डोज लीधो। तो आ साथे सुपर फास्ट समाचार अहीं समाप्त करीशुं। अन्य समाचारों विस्तारथी जोवा माटे जोता रहो ZS TV।